गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती मध्यम विषय इंग्लिश पाछळ जे सध्यान छे लेट्स रीड मोर वधु वाँचो तेमा यूनिट नंबर 2 छे पीटर ध ईटर लेसन आपणे जोईशुं। वंस मोटू गोज टू अ डॉक्टर एंड कम्प्लेन्स दैट ही हेज स्टमक एक। वंस एटले एक वक्त, मोटू गोज टू मोटू जाए छे टू अ डॉक्टर डॉक्टर पासे। एक वक्त मोटू डॉक्टर पासे जाए छे एंड कम्प्लेन दैट एंड एटले अने कम्प्लेन एटले फरियाद करी अने दैट एटले के अने फरियाद करे छे। शू फरियाद करे छे? ही हेज अ स्टमक एक। ही एटले मोटू माटे वपराय छे, हेज एटले तेने अने स्टमक एक। स्टमक एक एटले पेटमां दुखवू। तो एक वक्त मोटू डॉक्टर पासे जाए छे अने फरियाद करे छे के तेने पेटमां दुखे छे। द डॉक्टर इंक्वायरीज ऑफ हिम। इंक्वायरी एटले पूछपरछ। डॉक्टरे तेने पूछपरछ करी। हिम एटले तेने, अहीं कोण हिम कोना माटे वपरायुं छे? मोटू माटे। तो डॉक्टर इंक्वायरीज हिम, डॉक्टरे तेने पूछपरछ करी कि डॉक्टर એને પેટમાં દુખે છે તો કયા કારણથી દુખે છે તેનું કારણ તો જાણવું પડે ને, તેના માટે ડૉક્ટર મોટુને પૂછપરછ કરે છે। ડૉક્ટર સેઝ હેલો મોટુ હાવ આર યુ। ડૉક્ટરે કહ્યું હેલો મોટુ હાવ આર યુ, તને કેમ છે? મોટુ સેઝ નોટ સો વેલ સર, નોટ સો વેલ, વેલ એટલે સારું, નોટ એટલે નથી, સર એટલે સાહેબ, સાહેબ મને સારું નથી। કોણ કહે છે આવું? મોટું। ડૉક્ટર સેઝ વોટ ઇઝ રોંગ વિથ યુ મોટું, પૂછે છે વોટ ઇઝ રોંગ વિથ યુ મોટું, તો તને શું થાય છે મોટું? ડૉક્ટર પૂછે છે કે સારું નથી તો તને શું થાય છે? મોટું સેઝ સર આઈ હેવ સેવર્ડ સ્ટમક એક। મોટુએ કહ્યું આઈ હેવ સેવર, સેવર એટલે અત્યંત અથવા ખૂબ જ, અને સ્ટમક એક એટલે પેટમાં દુખવું। મોટુએ કહ્યું કે મને ખૂબ જ પેટમાં દુખે છે, સેવર એટલે અત્યંત, ખૂબ જ, તો મને પેટમાં ખૂબ દુખે છે। ડૉક્ટર સેઝ વોટ વિલ યુ ઈટ લાસ્ટ નાઇટ, ડૉક્ટરે પૂછ્યું વોટ વિલ યુ ઈટ લાસ્ટ નાઇટ, તે ગઈ રાત્રિએ શું ખાધું હતું? મોટું સેઝ સર આઈ ટુક ઓનલી 3 સેન્ડવિચ। મોટુએ કહ્યું સાહેબ આઈ ટેક, ટેક એટલે લેવું, આઈ ટેક ઓનલી 3 સેન્ડવિચ, 3 એટલે 3, મેં ફક્ત 3 સેન્ડવિચ ખાધી હતી। ડૉક્ટરે પૂછ્યું કે તને અત્યંત પેટમાં દુખે છે તો તે કાલે શું ખાધું હતું? તો મોટું કહે છે કે કાલે ફક્ત મેં 3 સેન્ડવિચ ખાધી હતી। ડૉક્ટર સેઝ એટ વોટ ટાઈમ, ડૉક્ટરે પૂછ્યું કેટલા વાગે 3 સેન્ડવિચ તે ખાધી હતી, એટ વોટ ટાઈમ, કેટલા વાગે તે 3 સેન્ડવિચ ખાધી હતી? મોટું સેઝ એટ 10 o'clock, મોટુએ કહ્યું 10 વાગે 3 સેન્ડવિચ તેને ખાધી હતી। ડૉક્ટરે પૂછ્યું એટ વોટ ટાઈમ, કેટલા વાગે ખાધી હતી? તો મોટુએ જવાબ આપ્યો એટ 10 o'clock, 10 વાગે ખાધી હતી। ડૉક્ટર સેઝ વાય સો લેટ, વાય એટલે શા માટે અને લેટ એટલે મોડા, આટલું બધું મોડા કેમ તે ખાધું હતું રાત્રે 10 વાગે, તો આટલું બધું મોડું કેમ? મોટું સેઝ બીકોઝ દેર વેર સમ ગેસ્ટ એટ હોમ। શું કહે છે મોટું? બીકોઝ, બીકોઝ એટલે કારણ કે, દેર વેર સમ ગેસ્ટ એટ હોમ,
ઘરે કેટલાક મહેમાનો હતા એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર હિમ સોરી ધેમ શું કહે છે કે મોટું કહે છે બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ કારણ કે ઘરે કેટલાક મહેમાનો હતા એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફ્રોમ ધેમ અને પ્રિપેર પ્રિપેર એટલે તૈયાર કરવું અથવા બનાવવું ઢોસા એટલે ઢોસા ફર્સ્ટ એટલે પહેલાં ફોર ધેમ તેમના માટે અને મારી માતા પહેલાં જે મહેમાનો આવ્યા હતા તેમના માટે ઢોસા બનાવતા હતા એટલે મારે જમવામાં મોડું થયું ડૉક્ટર સિસ ડીડ યુ ઈટ એની ઢોસા ડૉક્ટર પૂછે છે ડીડ યુ ઈટ એની ઢોસા તે ઢોસા ખાધા હતા ડૉક્ટર પૂછે છે મોટું છે સર આઈ ડોન્ટ લાઈક ઢોસા ડૉક્ટરને કહે છે કે સર આઈ ડોન્ટ લાઈક ઢોસા મને ઢોસા ભાવતા નથી બટ સો આઈ ટુક ઓનલી વન ટુ ઢોસા શું કહે છે સો આઈ ટુક ઓનલી ટુ ઢોસા મને ઢોસા ભાવતા નથી એટલે ઓનલી એટલે ફક્ત અને ટુ એટલે બે તેથી મેં ફક્ત બે જ ઢોસા ખાધા હતા મોટું ડૉક્ટરને શું કહે છે સર આઈ ડોન્ટ લાઈક ઢોસા મચ સો આઈ ટુક ઓનલી ટુ ઢોસા ડૉક્ટરને કહે છે સાહેબ મને ઢોસા બહુ ભાવતા નથી તેથી મેં ફક્ત બે જ ઢોસા ખાધા હતા ડૉક્ટર સેઝ બટ ઇફ યુ ડોન્ટ ઢોસા ડૉક્ટરે કહ્યું બટ ઇફ યુ ડોન્ટ ઢોસા બટ એટલે પણ ઇફ એટલે જો ડોન્ટ એટલે ડુ નોટ ઢોસા તને ઢોસા ભાવતા નથી વાય ડીડ યુ ઈટ ટુ ઢોસા ડૉક્ટર કહે છે કે ઇફ યુ ડોન્ટ ઢોસા વાય ડીડ યુ ઈટ ઢોસા જો તને ઢોસા ભાવતા ન હતા તો તે બે ઢોસા કેમ ખાધા વાય એટલે શા માટે અથવા કેમ કે તને ઢોસા ભાવતા નથી તો તે બે ઢોસા શા માટે ખાધા મોટું સેસ સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી વન પીઝા શું કહે છે મોટું છે સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી વન પીઝા વેન વી વિલ હેડ સ્નેક્સ એટ ધ ગાર્ડન એટ 7 PM એન્ડ સો આઈ વોઝ વેરી હંગરી શું કહે છે સર આઈ ડીડ સો બીકોઝ કારણ કે શું કહે છે આઈ હેડ ટેકન વન પીઝા મેં ફક્ત એક જ પીઝા ખાધો હતો ક્યારે વેન જ્યારે વી વિલ હેડ સ્નેક્સ એટ ધ ગાર્ડન એટ 7 PM 7 વાગે અમે બગીચામાં અલ્પાહારમાં ખાલી એક જ પીઝા ખાધો હતો સાંજે 7 વાગે અલ્પાહારમાં ફક્ત મેં એક જ પીઝા ખાધો હતો એન્ડ સો આઈ વોઝ વેરી હંગરી અને તેથી મને ખૂબ ભૂખ લાગી હતી શું કહે છે કે સાંજે 7 વાગે બગીચામાં અલ્પાહારમાં ફક્ત એક જ પીઝા ખાધો હતો અને તેના કારણે મને ખૂબ ભૂખ લાગી હતી એટલા માટે મને ઢોસા નથી ભાવતા છતાં પણ મેં બે ઢોસા ખાધા હતા ડૉક્ટર સેસ વોટ ડૉક્ટરે કહ્યું શું હેડ યુ ટેકન વન પીઝા ટુ ઢોસા એન્ડ 3 સેન્ડવીચ ડૉક્ટર પૂછે છે વોટ શું હેડ યુ ટેકન વન પીઝા એક પીઝા ટુ ઢોસા અને બે ઢોસા બરાબર એમ પૂછે છે ડૉક્ટર કે તો તે એક પીઝા અને બે ઢોસા ખાધા મોટું સેસ યસ સર મોટુએ કહ્યું હા સાહેબ ડૉક્ટર સેસ સો તેથી યુ એટ વન પીઝા
टू डोसा एंड थ्री सैंडविच, राइट? डॉक्टर पूछे छे, डॉक्टर कहे छे सो तेथी हेड यू एट ते खाधू वन पिज्जा एक पिज्जा, टू डोसा बे डोसा एंड थ्री सैंडविच अने त्रण सैंडविच, राइट? बराबर? એટલે કહે છે ડૉક્ટર કે તે એક પીઝા બે ઢોસા અને ત્રણ સેન્ડવિચ ખાધી, બરાબર? મોટું સેસ યસ સર. મોટુએ કહ્યું હા સાહેબ. ડૉક્ટર સેસ ધેન યોર સ્ટમક ઇઝ નેચરલ. ડૉક્ટરે કહ્યું કે ધેન તો પછી, ધેન એટલે તો પછી, યોર સ્ટમક એક ઇઝ નેચરલ, તો તારો પેટનો દુખાવો એ સ્વાભાવિક છે કે તને પેટમાં દુખે જ, કે જો તું આટલું બધું ખાતો હોય, એક પીઝા બે ઢોસા અને ત્રણ સેન્ડવિચ ખાધી, તો સ્વાભાવિક છે કે તને પેટમાં દુખે. મોટું સેસ બટ સર. મોટું કહે છે પણ સાહેબ, આઈ હેવન ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. શું કહે છે મોટું હજી તો? બટ સર, પણ સાહેબ, આઈ હેવ નોટ ટેકન, મેં કશું જ લીધું ન હતું. ક્યારે? એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ઓફ મિલ્ક, એક ગ્લાસ દૂધ વિથ બ્રેડ એન્ડ બટર, સાથે બ્રેડ અને બટર, ધીસ મોર્નિંગ આજે સવારમાં એક ગ્લાસ દૂધ બ્રેડ અને બટર સિવાય મેં કંઈ જ ખાધું ન હતું. સવારે જે દૂધ, એક ગ્લાસ દૂધ પીધું, બટર સાથે બ્રેડ બટર અને એક ગ્લાસ દૂધ સિવાય મેં કંઈ જ ખાધું ન હતું. મોટું ડૉક્ટરને કહે છે. ડૉક્ટર સેઝ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર. ડૉક્ટર કહે છે કે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર, દૂધ અને બ્રેડ અને બટર એ પણ સવારે લીધું હતું. ઓહ મોટું, અરે મોટું, આઈ વિલ ગો મેડ, હું પાગલ થઈ જઈશ. એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. શું કહે છે? આઈ વિલ ગો મેડ, હું પાગલ થઈ જઈશ, એમ આટલું સાંભળીને કે સવારે દૂધ બ્રેડ બટર પછી એક પિઝા બે ઢોસા ત્રણ સેન્ડવિચ, હવે તું આગળ કંઈ જ બોલીશ નહીં. ડૉક્ટર કહે છે આઈ વિલ ગો મેડ, હું પાગલ થઈ જઈશ. એન્ડ હિટ યુ, અને તને ફટકારીશ. ક્યારે? ઇફ યુ સ્પીક, જો તું બોલ્યો. એનીથિંગ નાવ, હવે કંઈ જ પણ, હવે તું કંઈ જ પણ બોલ્યો તો હું તને ફટકારીશ. આટલું બધું ખાવ એટલે સ્વાભાવિક છે કે પેટમાં દુખે. એટલે ડૉક્ટર કહે છે હવે તું એક પણ શબ્દ બોલીશ તો હું તને, ટુ હિટ એટલે ફટકારું, હું તને ફટકારીશ. ટેક ધીસ મેડિસિન. શું કહે છે? ટેક ધીસ મેડિસિન. ટેક એટલે લઈ લે, ધીસ એટલે આ, અને મેડિસિન એટલે દવા. આ દવા લઈ લે. એન્ડ ગો અવે, અને જા. આ દવા છે તે લે અને જા. મોટું સેસ થેન્ક યુ સર. મોટુએ કહ્યું તમારો આભાર સર. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? મોટું પૂછે છે કે સર તમારો આભાર, કહે છે પછી પૂછે છે શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન, આ દવા લઉં તે પહેલાં મારે કંઈક લેવું જોઈએ, એટલે કે દવા સાથે દવા લઉં એ પહેલાં મારે કંઈક લેવું જોઈએ, એમ પૂછે છે કે શુડ આઈ, મારે કંઈક ખાવું જોઈએ બિફોર ધીસ મેડિસિન, આ દવા લઉં તે પહેલાં. વિલ ઇટ બી હાર્મફુલ? શું કહે છે? નહીં લઉં તો કદાચ તે નુકસાન તો નહીં કરે ને. આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી પેટ સ્ટમક, એક કે ભૂખ્યા પેટે હું ગોળી લઈશ તો મને કંઈ નુકસાન નહીં કરે ને, એમ. મોટું પાછું હજી તો પૂછે છે, આટલું બધું ખાધું છે તેના કારણે પેટમાં દુખે છે, છતાંય ડૉક્ટરને પૂછે છે કે દવા ગળું
તે પહેલાં મારે દવા કરતાં પહેલાં કંઈક ખાવું જોઈએ કે પછી એક નહીં ખાઉં તો મને કંઈ નુકસાન થશે એવું ડૉક્ટરને પૂછે છે. ધ ડૉક્ટર લુક્સ એટ મોટુ એંગ્રીલી. ડૉક્ટરે મોટુ સામે ગુસ્સાથી જોયું એન્ડ મોટુ ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ અને મોટુ ઝડપથી રૂમની બહાર જતો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું લેશન પૂર્ણ થાય છે. આપણે એક્સરસાઇઝ જોઈએ. એમાં પહેલી એક્સરસાઇઝમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્રેકેટમાં આપણને ત્રણ વર્ડ્સ આપેલા છે, એમાંથી એક ચૂઝ કરી અને લખવાનો છે. બરાબર, તો જોઈએ. આઈ હેડ ખાલી જગ્યા હેડે યસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન. આઈ હેડ ખાલી જગ્યા હેડે યસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન. યસ્ટર એટલે ગઈકાલે ને આફ્ટરનૂન એટલે બપોરે. ગઈકાલે બપોરે હેડેક, સ્ટમકેક એટલે પેટમાં દુખવું ને હેડેક એટલે માથું દુખવું. તો માથું દુખતું હતું તો એમાં ત્રણ ઓપ્શન આપ્યા છે, હેડ, કીન કે સેવર આવે. તો શું આવશે? સેવર. સેવર એટલે ખૂબ જ અથવા અત્યંત. તો આઈ હેડ સેવર હેડેક યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. મને ગઈકાલે બપોરે ખૂબ જ માથું દુખતું હતું. બીજું છે, આઈ વિઝિટેડ યજ્ઞ ઇન ધ મોર્નિંગ. સવારમાં મેં યજ્ઞની મુલાકાત લીધી હતી. ધ બ્રાહ્મિન્સ વેર ખાલી જગ્યા. બ્રાહ્મણો ખાલી જગ્યા કરી રહ્યા હતા તો રિસાઇટિંગ પોયમ્સ એટલે કે કવિતાઓ ગાતા હતા, સિંગિંગ સોંગ ગીતો ગાતા હતા કે ચિંતાનિંગ મંત્ર. ત્રણ ઓપ્શન આપ્યા છે, રિસાઇટિંગ પોયમ્સ, સિંગિંગ સોંગ અને ચિંતાનિંગ મંત્ર. તો ધ બ્રાહ્મિન્સ વેર શું આવશે? ચેન્ટનિંગ મંત્રસ. ડોન્ટ ખાલી જગ્યા યોર ટાઈમ, અધરવાઇઝ યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન લાઈફ. એમાં આપ્યું છે ત્રણ, સ્પોઇલ, લોસ કે વેસ્ટ. સ્પોઇલ એટલે ઢોળાવું, લોસ એટલે ગુમાવવું ને વેસ્ટ એટલે બગાડવું. તો ડોન્ટ ખાલી જગ્યા યોર ટાઈમ, તો શું આવે? ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તમે તમારો સમય વેડફશો નહીં. અધરવાઇઝ યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન લાઈફ, નહીંતર તમે તમારા જીવનમાં પ્રોગ્રેસ કરી શકશો નહીં. એટલે સમયનો સદુપયોગ કરો. તો શું આવશે? ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ અ ખાલી જગ્યા મેન હુ રોટ મેની બુક્સ. ડૉક્ટર રાધાકૃષ્ણન એ ખાલી જગ્યા માણસ છે કે જેમને ઘણા બધા પુસ્તકો લખ્યા છે. તો શું આવશે? ઇગ્નોર્ડ, સિમ્પલ કે લર્ન. તો શું આવશે? લર્ન. ઘણા બધા પુસ્તકો વાંચ્યા અને લખ્યા છે. લર્ન મેન હુ રોટ મેની બુક્સ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ બી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ધ ડૉક્ટર ટોક્સ વિથ મોટુ. ડૉક્ટરે મોટુ સાથે વાત કરી. એમાં ત્રણ ઓપ્શન આપ્યા છે, એમાં એટ હિઝ હોમ તેના ઘરે, એટ હિઝ હોસ્પિટલ તેમની હોસ્પિટલમાં કે એટ મોટુ સ્કૂલ કે મોટુની શાળામાં. તો ડૉક્ટર અને મોટુ વચ્ચે ચર્ચા કઈ જગ્યા પર થઈ હતી? તો એટ હિઝ હોસ્પિટલ. સેકન્ડ છે, મોટુ હેડ સ્ટમક એક બીકોઝ ઓફ ખાલી જગ્યા. મોટુને પેટમાં દુખતું હતું કારણ કે, ત્રણ ઓપ્શન આપ્યા છે, ઓવર ઇટિંગ, લેસ ઇટિંગ કે ઇટિંગ ટુ ડોસા. ઓવર ઇટિંગ એટલે કે જરૂરિયાત કરતાં વધારે ખાવું, ઓવર ઇટિંગ. બીજું લેસ ઇટિંગ
કે જરૂરિયાત કરતાં ઓછું ખાવાથી, અને ત્રીજું આપ્યું છે ટુ ઢોસા, બે ઢોસા ખાવાથી. તો ઓછું ખાવાથી પેટમાં નહોતું દુખતું, બે ઢોસા ખાવાથી નહીં, પણ જરૂરિયાત કરતાં વધારે ઓવર ઇટિંગ કરવાથી તેને પેટમાં દુખતું હતું. તો શું આવશે? ઓવર ઇટિંગ. ત્રીજું છે મોટું ઇઝ અ ખાલી જગ્યા પેશન્ટ. મોટું ખાલી જગ્યા પેશન્ટ એટલે દર્દી છે. તો કેવો આવે? કેરફુલ, કાળજીવાળો, કેરલેસ, કાળજી વગરનો, કે વરી ચિંતાવાળો. તો કેવો પેશન્ટ હતો? કેરલેસ, નિષ્કાળજી હતી. મોટું કેવો હતો? નિષ્કાળજીવાળો. મેક અ લિસ્ટ ઓફ અ થિંગ્સ મોટું એટ 100 ડે. મેક અ લિસ્ટ, લિસ્ટ બનાવો. શેનું? ઓફ અ થિંગ્સ, વસ્તુઓનું. મોટું એટ 100 ડે, કે તે દિવસે મોટું એ જે ખાધું હતું તેનું લિસ્ટ એટલે કે યાદી બનાવો. તો શું ખાધું હતું મોટું એ તે દિવસે? તો લખીશું 1 પિઝા, 2 સેન્ડવીચ, 3 સેન્ડવીચ, 2 ઢોસા, 3 સેન્ડવીચ, પછી 2 ઢોસા. લખાય ઢોસા અને ગુજરાતીમાં બોલાય ઢોસા. પછી ગ્લાસ ઓફ મિલ્ક, અ ગ્લાસ ઓફ મિલ્ક એટલે એક ગ્લાસ દૂધ, અને બ્રેડ એન્ડ બટર. તો મોટું એ તે દિવસે આટલી વસ્તુ ખાધી હતી. હવે એના પછીનો ક્વેશ્ચન છે એમાં એવું છે, મેક અ લિસ્ટ ઓફ યોર 5 ફેવરાઇટ ઇટેબલ્સ, કે તમને જે વસ્તુ ભાવતી હોય તેવી 5 વસ્તુઓના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે વસ્તુ 5 ભાવતી હોય તેના નામ લખવાના છે. અહીં આપણો યુનિટ નંબર 2 પીટર ધ ઇટર એક્સરસાઇઝ સાથે પૂર્ણ થાય છે. હવે લેસન નંબર 3 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.